પણ થોડી વાર થઈને એટલે ગોવાળિયાઓને સહેજ અભિમાન આવ્યું કે આ તો આપણે ટેકા ભરાવ્યા ને એટલા માટે ગોવર્ધન ઊભો છે. કનૈયો સમજી ગયો કે મારા ભેગા રહેવાવાળા મારા ભક્તને થોડુંક આંખમાં કણો પડ્યું છે અને એની સફાઈ કરવી પડશે. એને તરત જ એમ કીધું કે મને હવે થોડોક થાક લાગ્યો છે ને તમે કહો તો હું સહેજ વિષમો ખાઈ લઉં. અરે લાલા, તું તારે વિષમો ખાઈ લે ને, અમે જ છીએ ને. કારણ કે ગોવાળિયાઓને એમ થયું કે અમારી લાકડી તો કેટલી બધી જાડી છે ને કનૈયાએ તે એક આંગળી ખાલી. એટલે ગર્વ થયો, અહંકાર થયો, તેથી કનૈયાએ સહેજ આંગળી જ્યાં નીચી લીધી તો ગિરિરાજ તો નીચે આવવા લાગ્યો, લાલા લાલા બચાવ બચાવ બચાવ. અહંકાર ઉતરી ગયો. યાદ રાખજો, ગોવર્ધન લીલાથી આપણે એ સમજવાનું છે કે આ બધા ટેકા ભરાવ્યા, ટેકા વિના મંડપ ન રહે, છાંયડો ન થાય. એમ આ યજ્ઞ કાર્યની અંદર પણ કેટલા દાતાઓના નામ બોલાય છે, કેટલા બધા પત્રિકામાં નામ છે, નાના મોટા બધાય. યાદ રાખજો, તમારા ટેકાથી આ થયું છે. નિમિત્ત ભલે જાગૃતિ મંડળ છે, ઉમૈયા જાગૃતિ મંડળ, કારણ કે આયોજક તો કોઈ હોવા જ જોઈએ, એમને તો કોઈ કાર્ય થાય નહીં. પણ જો તમે ટેકો ન ભરાવો તો આ કાર્ય ન થાય. કેટલા ભાવ થકી ભજન હોય તોય ભલે, અનાથ આશ્રમમાં દેવું હોય તોય ભલે, અમારા આશ્રમમાં દેવું હોય તો ભલે, બધામાં મન મૂકીને તમે વરસ્યા છો. બહુ આનંદ છે, બહુ સંતોષ છે, એનો ધન્ય છે. ભગવાન તમને ઘણું આપે અને આવા નવા ટેકા ભરાવતા રહેજો. પણ ઇન્દ્રની જેમ અભિમાન ન કરશો. ઇન્દ્રને સત્તાનું અભિમાન આવ્યું, સંપત્તિનું અભિમાન આવ્યું, ભગવાને એનો ગર્વ. બીજી વાત, આપણને આ કાર્યમાં ટેકો ભરાવવાનો કોઈ મોકો આપે ને ઈશ્વરી કૃપા હોય તો મળે, યાદ રાખજો. બધાને નથી મળતો, કૃપાથી મળતો હોય છે. આ ધનની સુધી છે, આ ધનની સુધી. તમને ખુદને આનંદ થાય છે, કોઈક રૂપિયો ઝટીને લઈ જાય તો આપણને કેવું દુઃખ થાય, પણ જ્યારે હસીને આપણે મેંકીએ ત્યારે આપણને બહુ આનંદ આવતો હોય છે. એટલે તમે ધનની શુદ્ધિ કરી છે અને આટલા બધા લોકો જે શાંતિથી સાંભળે છે, આમાંથી કોઈના જીવનનું પરિવર્તન થઈ જાય, એ કથાનું ફળ છે. કોઈના ઘરમાં શાંતિ થઈ જાય, કોઈ બે માણસને કલેશ હોય અને એનું જીવન હંધાઈ જાય, કોઈ વ્યસન મુક્ત થઈ જાય, કોઈ અધૂરા હોય તો પૂરા થાય, કોઈની સાધના શરૂ થઈ જાય, અનેક જાતના આવા કાર્યોથી સમાજમાં લાભ થતા હોય છે. 100% થાય. તો ટેકો ભરાવ્યો, ગોવાળિયાઓને સહેજ અભિમાન આવ્યું કે આ અમારા હિસાબે, આપણે નિર્વિઘ્ને આ કાર્ય પાર કરવા જઈ રહ્યા છીએ. ભગવાનની કૃપા વિના નિર્વિઘ્ને કાર્ય પાર ન થાય. કૃપા એમાં સમાયેલી હોય છે. બધું સારું હોય પણ આપણું તન બગડે તો શું કરી લે, તોય કાંઈ ન થાય. એટલે બધી રીતે ભગવાને આપણને સહાય કરી, 7 દિવસ સુધી ગોવર્ધનને ધારણ કરી રાખ્યો છે. પછી એક શંકા એ પણ થાય કે જો આટલો મોટો વરસાદ વરસો તો પાણી ક્યાં ગયું હશે, અને એ ઇન્દ્રનું અભિમાન ઉતારવા માટે અગસ્ય ઋષિને બોલાવી લીધા કનૈયાએ, અને એક ટીપું પાણી પૃથ્વી ઉપર ન પડવા દીધું. કારણ કે સમુદ્રનું પાણી એમને પી જતા, એવી તો એની સત્તા હતી, એવું તપ હતું, અંજલિમાં પી જતા. એટલે ઇન્દ્રનું અભિમાન ઉતરી ગયું. ત્યારે અન્નપૂર્ણા માએ પ્રેમથી જમાડા અગસ્ય ઋષિને અને આશીર્વાદ લીધા. ઇન્દ્રનો જે વરસાદ છે, વાસનાનો વરસાદ છે. સવારે પડતા સૂર્ય ઉગ્યો છે, જ્ઞાનરૂપી સૂર્ય ઉગતા બધા નિર્ભય થયા છે. તો ટચલી આંગળીએ આવી રીતે ભગવાને ગોવર્ધન ધારણ કરી. ગોવર્ધનની પૂજા એટલે વનસ્પતિની પૂજા છે, કારણ કે વૃક્ષોની પૂજા છે.
અને જે દેશમાં વધારે વૃક્ષ હોય ત્યાં વરસાદ વધારે થાય, અને જ્યાં વરસાદ વધારે થાય ત્યાં અન્ન વધારે પાકે, ગાયોની રક્ષા થાય એટલા માટે ભગવાને પર્યાવરણ ખાતું પણ સંભાળ્યું ત્યારે, કે એની પણ તમે રક્ષા કરજો, ઘરે એક એક વૃક્ષ વાવજો. જરૂરી જ ઓક્સિજન આપે છે, કેટલું શુદ્ધ હવા આપે છે. તમે ગમે એટલા બંગલામાં બેઠા હોય પણ ઝાડ નીચે થોડી વાર રોજ કલાક બેસવાનો નિયમ રાખો, ટીબી તો કોઈ દી થાય જ નહીં, કારણ શુદ્ધ હવા આપે છે. વૃક્ષને વંદન કરો. જાજા વૃક્ષો હશે તો વરસાદ પણ થશે, વાતાવરણની શુદ્ધિ રહેશે. કેટલું પ્રદૂષણ વધતું જાય ત્યારે શુદ્ધિની પણ જરૂર હોય છે. એટલે કનૈયાએ અનેક રીતે આપણને સમજાવ્યા છે. આ રીતે ઇન્દ્રનું અભિમાન ઉતારી અને બધા જ બાળકોને નિર્ભય કર્યા છે. 7 વર્ષની ઉંમરમાં આટલા પરાક્રમ જોઈ અને નંદ બાબા તો વિસ્મય પામી જાય છે કે મારો દીકરો એ નારાયણનો અંશ છે. મથુરાથી વૃંદાવન 12 કિલોમીટર છે, વરસાણા 43, નંદગામ 7 ને ગોવર્ધન 30. આમ ભદ્રોલ ગામમાં બ્રાહ્મણો પાસે ભગવાને ભોજન માંગ્યું હતું, એ કથા થોડી કરી છે. પણ બ્રાહ્મણોએ ચોખી ના પાડી દીધી કે અમે યજ્ઞ થતો હતો અને યજ્ઞમાં ખરેખર સાધુ સંત બ્રાહ્મણ જમવા જોઈએ, એની બદલીમાં ભિક્ષા ના આપી. કોઈ પણ કાર્યમાં ભોજન હોવું જરૂરી છે, અન્ન વિના માણસને તૃપ્તિ ન થાય ત્યાં સુધી યજ્ઞ અધૂરો કહેવાય. આજે કેમ જો ભોજન રાખ્યું છે, નકર આ યજ્ઞ અધૂરો કહેવાય. અને એમાંય આપણા માનનીય કાંતિભાઈ અમૃત્યા અને જેરામભાઈ કુંડારિયા દાતા છે આપણા, ઉકાભાઈ સાંજા, એ બધાએ આપણને ભોજન લાડુ ખવડાવવાના છે. એ તો આવ્યા નથી, પણ આપણા પ્રત્યે સમાજ પ્રત્યેની લાગણી કહેવાય, એ પ્રેમ કહેવાય. તો ભગવાન કે યજ્ઞના અંતે ભોજન હોવું જરૂરી છે. ન ભોજન આપ્યું, ફરી ભગવાન કૃષ્ણ આ ગોવાળિયાઓને બ્રાહ્મણ પત્ની પાસે ભોજન લેવા મૂકે છે. એટલે એ નક્કી થાય છે કે ભાઈઓ કરતાં બહેનો દયાળુ હોય ને અન્નપૂર્ણા છે. બહુ પ્રેમ થકી કૃષ્ણને ગોવાળિયાઓને જમાડ્યા બ્રાહ્મણ પત્નીઓએ, ભગવાન એને આશીર્વાદ દીધા. અને બ્રાહ્મણને એમ કીધું કે જાઓ તમે ઘરે ઘરે માગશો. આજે પણ હજી ઈનાઈ એનો ધંધો માગીને તમારે પૂરું કરવું પડશે. તો બીજાને જે ભોજન કરાવે છે એ તૃપ્ત થાય છે. કોઈને પણ ભોજન કરાવવાથી એના હૃદયમાંથી આશીર્વાદ નીકળી જાય છે. ભોજનનો મહિમા આપણે ત્યાં તો દેને કો ટીકડો ભરલે લેનો કો લેને કો હરિનામ, બસ દઈ શકાય તો કોઈને ટુકડો આપો. અને હરિનું કબીર સાહેબ પણ એમ કહે છે, તેથી એ કથા કીધી. ત્યાર પછી પરમાત્માની લીલાનું રહસ્ય જાણવું ખૂબ જ કઠિન છે. કનૈયાની અંદર 16 કળા છે, 16માંથી થોડીક કળાઓ આપણામાં આવી જાય ને તો આપણે દિવ્ય બની જાય. 16 કળાનો બધાય અવતારો છે, પણ એમાં વિશિષ્ટતા કનૈયાની છે. કૃષ્ણની મધુર ભાવ બોલે, આખી ગીતા બોલે કેવો મીઠો લાગે છે. દાસભાવ ટોચે પહોંચી ગયા પછી નીચું ઉતરવું બહુ કઠિન છે, છતાંય પાંડવોએ જ્યારે અશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે ભગવાન પોતે પતરાવડા ઉપાડે છે, એ દાસભાવ બતાવે છે. શેઠ બની ગયા પછી પણ, મોટા ઉદ્યોગપતિ બની ગયા પછી પણ યજ્ઞમાં જો નીચા વરી શકીએ આપણે સેવામાં, તો આપણો જે ઈગો છે એ કેટલો ઓછો છે એની ખબર પડે અહંકારને. ભગવાને એમ કીધું દાસભાવ હોવો જરૂરી છે. સખ્ય ભાવ
મિત્રતા કેવી અદ્ભુત મિત્રતા, કૃષ્ણ અને અર્જુનની વાત્સલ્ય ભાવ, કેવી વાત્સલ્યતા! ખાલી મોરલી વગાડે ને ગાયોય આમ હુંકાર કરવા લાગે કનૈયો ગયો ત્યારે ગાયોની આંખોમાં આંસુ હતા, ગોપ્યો તો ઠીક, આવી વાત્સલ્યતા જેની આંખની અંદર, જીવનમાં આંખની અંદર કરુણા હોવી જરૂરી છે. મહાપુરુષોના ચાર લક્ષણ બતાવ્યા છે, એ ચાર હોવા જોઈએ. સાધુની અંદર મૈત્રી હોય, કરુણા હોય, મુદિતા હોય, ઉપેક્ષા હોય. સમાન કક્ષાના માણસો સાથે મિત્રતા રાખો, આપણાથી સેજ નીચા હોય એની સાથે કરુણા રાખો, અને બધાને જોઈને પ્રસન્ન મુખથી હસીને બોલો. મુદિતા, મોઢું ચડાવીને, ઘણા માણસને એવી બહુ ટેવ હોય, અદેખાને ઈર્ષાળું મોં ચડાવીને કરે વાત, ભલે ને પોતાના ન હોય, એને કારો કેડે કાગડા એમ કીધું છે. અમારા ચાચા પરમાં જડી ફઈના સગા છે, આમાં એ જડીમાં છે ને બહુ હસમુખ હતા, એટલે બહુ કોઈનું મોઢું ચડ્યું હોય ને તો એમ કે, કેમ બેટા આજે કંઈક ગાલબોચુલ્યું થયું લાગે છે તને, લાવ બેટા કારી જીરી લગાવે. એક એક માણસને હસાવી દેવા માટેની પણ એક કળા, ગમે એવી વહુ રીષાણી હોય તે હસાવી દે, એટલે લે તને કારીજીરી લગે, લાગે મને થોડુંક લાગે છે કે તારું મોઢું આજ મોટું થઈ ગયું છે. તો હસમુખ અને હેતાવડા મલકીને કાઢે વેણ, ભલે ને એ પોતાના ન હોય તો એને કારો ન કરડે કાગડા, એની રક્ષા થાય તો હસીને બોલો કે જય શ્રી કૃષ્ણ, કહેતો છે હસીને જય શ્રી કૃષ્ણ, હસતા ન બોલતા હોય એને તો ખાસ પ્રયોગ કરવા જેવો છે. અને એમાંય ખાસ દેરાણી, જેઠાણી, સાસુ, વહુ જય શ્રી કૃષ્ણ રોજ કહેવા, એવો એવો જ નિયમ લ્યો ને, ન બોલતા હોય એને જય શ્રી કૃષ્ણ, તો એ મોઢું ફેરવી જશે એમાં ના નહીં, તો જે બાજુ મોઢું કરે ને તે વરી કેવું, તમને કેવું છું જય શ્રી કૃષ્ણ, વરી બીજે દી કેવું શરૂ કરી દો, આ ન બોલે એને ખાસ. એટલે આજે વાત્સલ્ય ભાવની લીલા બતાવી છે. કાંતા ભાવ 16108 રાણી પણ ઘરમાં ઝઘડો નહીં, અને એક હોય ને તોય ક્યારેય શાંતિ ન હોય, નામ ખાલી શાંતિ હોય. ધીરજ જેવું, ધીરજલાલ નામ હોય પણ ધીરજ જેવો છાટો નહીં, ઘરમાં કંકાસનો પાર નહીં. કૃષ્ણ પાસેથી કેવો સુંદર ગ્રસ્થાશ્રમ હોવો જોઈએ એ પણ એને બતાવ્યું છે. સંયુક્ત કુટુંબ એક એકને 10-10 દીકરાએ બતાવ્યા છે, પણ ક્યાંય ઝઘડો નથી બતાવ્યો, ઘરમાં કોઈ ઝઘડો નહીં. મધુર ભાવ, મીઠા બોલા, મીઠી વાણીને ઉચ્ચારવી. જીઓ તો ઝેર મથિયો, સકર થયો મુજા શેણ, મરી વેંધા માડવા, રોંધા ભલે જ આવે. મેકરણ દાડા કહે છે કે શા માટે આપણે કડવા શબ્દો બોલીએ, હસીને બોલીએ, પ્રેમથી બોલીએ, ન બોલાવે એને પણ પ્રેમથી બોલાવીએ. લીલા કુંજમાં શ્રી કૃષ્ણ રાધાજી સાથે રમે છે, વૃંદાવનમાં રાધા કૃષ્ણ મોટા થતા જ નથી. રાધા એક દિવસ પૂછે છે, કાને તું કાળો કેમ છે? એ કે તારી શોભા વધારવા માટે, કાનોડો કાળો કારો રાધા છે. એ કે પણ કહેતો ખરું તું કાળો કેમ છે? તો કે રાતે જલમ્યો ને તે અંધારું લાગી ગયું, રાતે 12 વાગે અંધારું લાગી ગયું. પણ રાસલીલાનું વર્ણન કરતા સુખદેવજી મહારાજને થોડો સંકોચ થાય છે, કારણ કે બધા જ સમાજમાં સરખા અધિકારી હોતા નથી કે આ રાસલીલાને સમજી શકે. 108 ગોપીઓ છે, 108 ગોપીઓ, સ્વયં 108 ઉપનિષદો છે. ગોપી બનીને આવી છે કનૈયા સાથે રમવાલા, અને આજે પણ એ રમે જ, શ્રુતિ અને વેદો ભગવાન સાથે રમે જ. સાક્ષાત ગોપીનો વેશ લઈને આવી છે. સમાજમાં 3 પ્રકારના અધિકારી બેઠા હોય છે, ઉત્તમ, મધ્ય અને કનિષ્ઠ. એક સમાધિ ભાષામાં વાત ચાલતી હોય, એક લૌકિક ભાષામાં, એક પર્વત ભાષામાં. ક્યારેક લૌકિક, ક્યારેક સમાધિ ભાષાની વાત હોય. ઉત્તમ મનુષ્ય છે એ કોઠીબીડા જેવો હોય છે, અને કોઠીબીડાને તમે બરાબર ઓળખો છો, તમે
વાડીએ ગયા હોય આ નાની વહુને ન ખબર પડે, પણ ખેતર ગયા હોય ખડ લેવા માટે ઓલા કોઠીબડાના વેલા હોય ને તો એ કાચા હોય ને ત્યારે કડવા હોય, ને પાકી જાય તો બે ચાર ખાઈ લ્યો તો ઘરે પહોંચી જાય ખડની ભારી લઈને, વાંધો ના આવે. કાચું હોય ત્યાં સુધી કડવું હોય, પણ પછી પાકું થઈ ગયા પછી મીઠું થઈ જાય છે. એમ ઉત્તમ અધિકારી છે એ સત્વગુણી માણસ છે, એ જ્યાં સુધી સમજ જીવનમાં ના આવે ત્યાં સુધી જીવનમાં થોડી કડવાસ હોય, પણ જેમ જેમ સત્સંગ કરતા કરતા અભ્યાસ જળમતી હો તો સુજાન ધીરે ધીરે જીવન સુધરી જાય, મીઠું બની જાય. બીજો અધિકારી હોય છે એ લીંબોડી જેવો હોય છે. લીંબોડી મીઠી જ હોય ને, મીઠી હોય પણ એની મીઠાશ બહુ પાતળી હોય. માંડ હજી તો પણ સહેજ મજા જે આવે ને ત્યાં સહેજ દાંત અડી જાય તો પથારી ફેરવી દે. એમ ઘણા માણસ લીંબોડી જેવા રજોગુણી હોય, બહુ મીઠું બોલે ઉપરનું પણ મીઠા બોલાને મન રખાને ચાવરાને ચતુર દેવા લેવામાં કાંઈ સમજે ને રિયા કોડા ધાકર. અરે તમ તારે કથા કરો ને, અમે બેઠા છે એ પણ આખી કથા થઈ જાય ત્યાં લગી થાંભલા ક્યાં ખસી ગયા હોય ને ખબર જ ન પડે, ખાલી હાકલા કરે. પણ ખાલી ઉપરનું મીઠાસ, અંદરની કડવાશ એ બીજા પ્રકારના અધિકારી છે, રજોગુણી અધિકારી છે. એને દ્રષ્ટાંત આપવું પડે અને એ દ્રષ્ટાંતથી સમજે. ત્રીજા કારેલા જેવા અધિકારી હોય છે. એ કારેલા છે એ કડવાને કડવા રહે, એને પાણીમાં બાફો તોય ભલે, એને મીઠામાં રાખો તોય ભલે, પણ એ પૂર્ણ એની કડવાશ જાય ને. પાડા ઉપર પાણી ઢોર્યા જ કરો ને એને કાંઈ અસર, કારમીઠ પથ્થર અસર જ ન થાય. ઉત્તમ અધિકારીની અહીંયા કથા છે. આનંદ એ વાતનો છે, ખરેખર વખાણ માટે નહીં પણ શ્રોતા ઉપર કથા થાય. તમે બધાએ મને શ્રોતા બહુ સારા મળ્યા, આટલી શાંતિથી પૂરેપૂરી કથા આપ સાંભળો છો એ આપની શ્રોતા તરીકેની આ સૌરાષ્ટ્રની રાજકોટની ઓળખાણ છે, કે તમે કેટલા ઉત્તમ છો, બહુ આનંદની વાત છે. સારા શ્રોતાથી જેટલા અમે પ્રસન્ન થાય એટલા બીજા શેનેથી ન થાય, કારણ કે અમારો નિજી ખોરાક આવ્યો ત્યાં, કે એક શબ્દ પણ શ્રોતા પડવા દેતા, શબ્દને અક્ષરાંશ આમ કથાને સમજી શકો છો એ એનો અમને ફળ આપો છો, એની બદલીમાં અમને પણ આનંદ છે. પરિપૂર્ણ આનંદમય શ્રી કૃષ્ણને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી, ગોપીઓને પરમાનંદનું દાન કરવું છે, તેથી શ્રી કૃષ્ણ બંસુરી વગાડે છે. જુઓ તો ખરા, આ જગતમાં કનૈયાએ મોરલી વગાડી આખી દુનિયા ગાંડી થઈ છે. સાધુ સંતો ગોપીઓ ગાયો ગોવાળો ગાયકો દુનિયા કોણ નથી નાચી, જ્યારે મોરલી વાગતી હોય ત્યારે કેટલી સુંદર લાગે. ખાલી બજાવવાથી પણ જે સુંદર લાગે, નૃત્યનો પણ આચાર્ય કહી શકાય કનૈયાને, નૃત્યનો પણ આચાર્ય કહી શકાય. એ મુરલીમાં શું જાદુ હશે. સિકંદર ભારત જીતવા માટે આવતો હતો અને એ સમયે સોક્રેટિસે કીધું કે ભલે તું ભારત જાય છે તો ભારતની અમુક વિશેષતાઓ છે એ લઈ આવજે. એક તો ગીતા ગ્રંથ લઈ આવજે, એક તો ત્યાંની ગંગાજળ લઈ આવજે. રાજન તુમ વહાં જાતા હૈ તો હમારે વાસ્તે એક સંત લે કે આના, જિસકા દિલ હૈ દિલ દરિયાઈ હર હાલ મસ્તાના ઓર બાસકી બંસુરી લે આના. મે ભી બજા કે દેખુંગા સ્વર હૈ કૈસા મસ્તાના. આ વિશેષતાઓ એને બતાવી છે. બહુ સુંદર પરમાત્માએ બંસુરી વગાડી છે અને એમાં ગોપીઓ ભાન ભૂલી છે. બહુ સુંદર મોરલી વાગી રહી છે. એ સમયે કનૈયાની મોરલી વાગી, ગોપીઓ શૃંગાર કરતી હતી. ગોપીઓ 24 કલાક સે જવા જાપો 24 કલાક તૈયાર થઈને રહેતી હતી, પણ એટલા માટે કનૈયાને પ્રસન્ન કરવા માટે.
અમારો કાનો ગમે ત્યારે આવે અને અમે જેમ તેમ હોય અને એને ન ગમે તો. એટલે એક ગોપી છે ને આંખમાં મેષ આંજતી હતી, મેષની બદલીમાં કંકુ આંચી દીધો. એક ગોપી સાડી પહેરતી હતી, સાડીની બદલીમાં ચણિયો પહેરી લીધો. એક ગોપી છે એ આમ ગાય ધોતી હતી, વાછરડાને છૂટા મૂકી દીધા. કોઈ ગોપી રસોઈ બનાવતી હતી તો રોટલી દાઝી ગઈ. કનૈયાની મોરલીએ ગોપીઓ દેહ ભાન ભૂલી છે, એવી કનૈયાએ બાંસુરી વગાડી. બાંસુરી તું વેરણ થઈ, આજે બાંસુરી તું વેરણ થઈ, કહે હમ દુઃખ દે, હમ તો દર્શન કે પ્યાસે રે ગયે, તું મધર રસ લે. હે બાંસુરી, તારું એવું તે કયું ભાગ્ય કે તું કનૈયાની સન્મુખ સદાને માટે રેસ. માટે આજે કનૈયો બાંસુરી બગાડે છે. બાંસુરી બજાવે આજ નંદ કે મોરારે, બાંસુરી વગાડી, ગોપીઓ બધી ભાન ભૂલી. એક જગ્યાએ બધી અડધી રાતે એકત્ર થઈ છે. આજે ગોપીઓ સંકોચ, ભય, ધૈર્ય બધું જ ભૂલી ગઈ છે. ગોપીઓનું ધૈર્ય નાર્યું, અડધી રાત્રે કનૈયાની સન્મુખ આવી છે. ભગવાન કહે છે, આમ અડધી રાત્રે તમે કેમ આવી? ગોપીઓ એમ કહે છે કે એક બાજુ તું બોલાવે છે અને બીજી બાજુ એમ કહે છે કે અત્યારે કેમ આવે. આમ અડધી રાત્રે સ્ત્રીઓએ ઘરથી બહાર જવું એ શોભા ન દે. દિયાથમા પછી સ્ત્રીઓએ ઘરથી બહાર ન જવું જોઈએ. કનૈયો પાછો ધર્મનું શિક્ષણ આપે છે. ગોપીઓ ખડખડાટ હસે છે.
ગોપી કહે છે, એક બાજુ તું એમ કહે છે કે સ્વધર્મનું તહરણ કરો, સ્વધર્મને સંભાળો, તો સ્વધર્મ કોને કહેવાય અને સ્વધર્મનું પાલન કરવાથી શું મળે? તો કે સ્વધર્મનું જે પાલન કરે એને ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ થાય. માટે આજે કનૈયો એમ કહે છે, જાઓ ઘરે પાછે જાઓ. ગોપીઓ ખડખડાટ હસે છે. ગોપીઓ કહે કે અમે સ્વધર્મનું પાલન નહીં કર્યું હોય કે તું એમ જ અમને મળી ગયો, માતા પિતાની સેવા નહીં કરી હોય. કેટલું ધીમું લાગે છે ભાઈ, ધીમું લાગે છે. માતા પિતાની સેવા અમે નહીં કરી હોય, શું તું એમ જ અમને મળી ગયો? હા બરાબર, એમ જ તો કનૈયો મળતો નથી. તેથી આજે ગોપીઓ કોઈ ફરિયાદ નથી, સાસુ સસરાની ફરિયાદ નથી, પતિઓની ફરિયાદ નથી. બીજી વાત યાદ રાખજો, આજે ગોપીઓ શરદ પૂનમના દિવસે આવે છે, રાસલીલા ગોપીને સંભળાય છે, વેણુગીત બધાને સંભળાય, અનાહત નાદની સાથે જો અનુસંધાન થાય તો રાસલીલા થાય. અને આ સ્થિતિ માટે સાધના કરવી પડે. કૃષ્ણે આપણા કાનની અંદર આંગળી નાખીએ તો અનાહદ નાદ થાય છે, એની સાથેનું આપણું એક અનુસંધાન થાય તો રાસલીલા તમને આજે પણ સંભળાય. આ સ્થિતિ માટે સાધના ગોપીઓએ કરી છે. કૃષ્ણે ગોપીઓનું સ્વાગત કર્યું. ગોપીઓ કેટલી ભાગ્યશાળી કે જ્યાં ભગવાન એનું સ્વાગત કરે છે. પાછો શિખામણ આપે છે, પતિની સેવા કરો, સ્વધર્મનું પાલન કરો. ગોપીઓ હસીને કહે છે, ગીતામાં તો તે એમ કીધું છે, સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તે કીધું છે કે બધા ધર્મો ત્યાગીને મારા શરણે આવો. અમે બધું ત્યાગીને આજે તારા શરણે આવ્યા, અને હવે એમ કહે છે કે તમે ઘરે જાઓ. ગોપી કહે છે, સ્વધર્મના પાલનથી શું એનું ફળ છે, મળે શું? તો કે પરમાત્માની પ્રાપ્તિ થાય. તો ગોપી કહે, તું એમને મળી ગયો? અમે કંઈ સ્વધર્મનું સાસુ સસરાની ઘરની બધી સેવા નહીં કરી હોય, વ્યવહાર અમે બરાબર સિદ્ધ કર્યો છે, અને ત્યારે તું મળ્યો છે. બોલ હવે અમારી સાથે રાસલીલા રમ, અમને અધરામૃતનું પાન કરાવ. ભાગવત છે એ સમાધિ ભાષાનો ગ્રંથ છે. ઇતર રાગ વિસ્મરણમ, જ્યાં જગત નથી ત્યાં પરમાત્મા છે, ધરતી ઇતિ ધરામૃતમ. પૃથ્વી ઉપરનું જે અમૃત છે એને ધરામૃત કહેવાય છે. ધરામૃતમ ન ભવતી ઇતિ અધરામૃતમ, એવું અમને જ્ઞાનામૃત આપો. એવી ગોપીઓએ માંગણી કરી છે. એક એક ગોપી અને એક એક કાન છે, એનો અર્થ એ છે ગોપી એ વ્રતી છે. અને આપણી જે વ્રતિ જે કારે જાય છે એને યાદ કરાવનાર કૃષ્ણ સાથે છે. ટેસ્ટને જઈને થેલી ભૂલી ગયો હોય તો તરત યાદ કરાવે, ઘરના ભૂલી જાય પણ કે જા 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 તારી થેલી ભૂલાઈ ગઈ છે, એ સાથે સાક્ષી ભેગો છે. સાક્ષી અને વ્રતિનું ગોપી મંડળ વ્રતિ સભા, સાક્ષી કૃષ્ણ સ્વરૂપ, સંધિ મેં કૃષ્ણ ભાષે એ છે રાસ સ્વરૂપ. આ સામાન્ય રાસ નથી, અને સામાન્ય રાસ હોય, દાંડિયા રાસ હોત તો સુખદેવજી મહારાજ એનું વર્ણન ન કરે. આ પ્રથમ વ્રતિનો ત્યાગ કરી બીજી ઉઠવા ન દઈએ વચમાં નિર્વિકલ્પ દશાનો એક ઓમકારનો તમે જપ કરો, અને બીજો ઓમકાર જ્યાં શરૂ કરો એની વચમાં જેટલી જગ્યા રહે ત્યાંનું સંધાન કરવાનું છે. એને પાનબાઈ એમ કે, વીજળીના ચમકારે મોતીડા પરવો પાનબાઈ. તો આ પ્રથમ વ્રતિનો ત્યાગ કરી બીજી ઉઠવા ન દઈએ વચમાં નિર્વિકલ્પ દશાનો અભ્યાસ કરતા રહીએ, આ રાસ છે. વ્રતિનો અને સાક્ષીનો મોટો રાસ થયો છે. ચંદ્ર સરોવરમાં 108 ગોપીઓ સાથે કનૈયાએ રાસ રમ્યા છે.
કોકલ વનમાં કોયલ બનીને રાસ લીધો, રાધાને મનાવા મોર કુટીરમાં મોર બનીને ભગવાને રાસ લીધો, આજુબાજુ તેલ તલૈયા બીચ મેં તલૈયા ઝલકી દેખી છબી કોકિલ વનખી. ખુલ્લા મેદાનમાં રાસ થયો છે. બીજી એ વાત પણ સમજી લઈએ રાસ રહીમાં પહેલાં. રાસ એટલે શું? રાસ કહેવાય કોને? દાંડિયા રાસ લઈ એને રાસ કહેવો, કોને રાસ કહેવો? તો કે રાસનો અર્થ છે, મેં બચપણમાં ચાચાપરમાં વણકર રહેતા તો જોયા છે, બળદને બાંધે, આ બળદ ગાડો છે ને, બળદને બાંધે ને એને રાસ કહેવાય, કહેવાય કે ને? અને એને વણતા જોયા જ, અને એક દોયડું આમ હોય, એક આમ, ને ત્રણ દોયડ્યા હોય, અને ત્રણ દોયડાને આમ